श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। આજે આ વિડિયોની અંદર આપણે સાંભળીશું આસો અમાસ એટલે દિવાળીની વ્રત કથા। અમારી ચેનલ તરફથી અમારા સર્વ વ્યુઅર્સને દિવાળીની શુભેચ્છાઓ। આ વર્ષે આસો માસની અમાસ તિથિની શરૂઆત 24 ઓક્ટોબર 2022 સોમવાર સાંજે 5:28 થાય છે। અમાસ તિથિની સમાપ્તિ 25 ઓક્ટોબર 2022 મંગળવાર સાંજે 5:37 સમાપ્ત થાય છે અને 25 ઓક્ટોબર 2022 સંધ્યા સમયે એટલે કે 4:15 થી 5:37 સુધી સૂર્ય ગ્રહણ રહેશે। આ સમય જપ તપ વ્રત અને મંત્ર કરવા માટે સૌથી ઉત્તમ છે। આપણે દિવાળીની વ્રત કથા સાંભળીએ તે પહેલા જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડિયો માટે। વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। ઓમ શ્રી મહાલક્ષ્મી દેવે નમઃ। દિવાળીની વ્રત કથા। એકવાર શૌનકાદિક ઋષિએ સનત કુમારને પૂછ્યું, ભગવાન દીપમણોત્સવ એટલે દીપાવલીના અવસર પર શ્રી લક્ષ્મીજીની સાથે સાથે અન્ય દેવતાઓનું પૂજન શા માટે કરવામાં આવે છે? જ્યારે દિવાળીનું તો પર્વ ખાસ કરીને લક્ષ્મીજીના પૂજનનું છે। ઋષિઓની આશંકાનું નિવારણ કરતા સનત કુમારે કહ્યું, હે ઋષિઓ, જ્યારે દૈત્યરાજ બલિએ તેના બાહુબળથી અનેક દેવતાઓના બંદીવાન બનાવી દીધા હતા ત્યારે કાર્તિક મહિનાની અમાવસ્યાના દિવસે સ્વયં વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરીને બલિને પાતાળમાં મોકલી દીધો હતો અને સર્વ બંદી બનાવેલા દેવતાઓને કારાવાસમાંથી મુક્ત કર્યા હતા। કારાવાસમાંથી મુક્ત થઈને બધા દેવતાઓએ શિવસાગરમાં લક્ષ્મી સહિત વિશ્રામ કર્યો। આ કારણથી દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજનની સાથે સાથે અન્ય દેવી દેવતાઓના પણ પૂજન તેમજ શયનની વ્યવસ્થા કરવી જોઈએ। આમ કરવાથી લક્ષ્મી અન્ય દેવતાઓની સાથે ત્યાં જ વિશ્રામ કરશે। લક્ષ્મીજી તથા દેવતાઓના શયન માટે એવી શૈયા બનાવી જોઈએ કે જેને કોઈ પ્રાણીઓ કદી પણ ઉપયોગ ન કર્યો હોય। આ શૈયા પર સુંદર નવીન વસ્ત્ર તેમજ ચાદર બિછાવીને તકિયા રજાઈ વગેરે ગોઠવવી જોઈએ। ત્યાર પછી સુગંધિત કમળ પુષ્પ પર શૈયા પર મૂકવું જોઈએ, કેમ કે લક્ષ્મીજીનો વાસ હંમેશા કમળમાં જ હોય છે। હે ઋષિઓ, આ પ્રમાણે વિધિપૂર્વક શ્રદ્ધાથી દેવતાઓ તથા ભગવતી લક્ષ્મીના પૂજનથી તે સ્થાયી રૂપથી ત્યાં જ નિવાસ કરે છે। ભગવતી લક્ષ્મીને નૈવેદ્ય માટે ગાયના દૂધના માવાનું સાકર લવિંગ કપૂર તેમજ ઇલાયચી વગેરે સુગંધિત દ્રવ્યો મિલાવીને લાડુ બનાવવા જોઈએ। ઋષિએ ફરીથી પ્રશ્ન કર્યો, ભગવાન જ્યારે રાજા બલિએ લક્ષ્મીજી તથા દેવતાઓને પોતાના વશમાં કરી લીધા હતા તો પછી લક્ષ્મીજીનો તેને ત્યાગ ક્યારે કર્યો? સનત કુમારે ઉત્તર આપ્યો, હે ઋષિગણ, એકવાર દેવરાજ ઇન્દ્રથી ભયભીત બનેલો રાજા બલિ ક્યાંક સંતાઈ ગયો। ઇન્દ્ર રાજાએ તેને શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો ત્યારે રાજા ઇન્દ્રએ પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા જાણી લીધું કે બલિ રાજા ગધેડાનું રૂપ લઈને એક ખાલી ઘરમાં છુપાઈને બેઠો છે। ઇન્દ્ર ત્યાં જઈ પહોંચ્યા અને બલિની સાથે વાત કરવા લાગ્યા। બલિએ ઇન્દ્રને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા કાળ સમયની મહત્વ સમજાવી। બંને વચ્ચે જ્યારે આ પ્રમાણે વાતચીત ચાલતી હતી ત્યારે દૈત્ય રાજા બલિના શરીરમાંથી અત્યંત દિવ્ય રૂપ ધારણ કરી એક સ્ત્રી બહાર નીકળી। તેને જોઈને ઇન્દ્ર રાજાએ બલિને પૂછ્યું, હે દૈત્યરાજ, તમારા શરીરમાંથી નીકળી આ સ્ત્રી કોણ છે? દિવ્ય રૂપવાળી આ સ્ત્રી દેવી છે કે કોઈ આશુકી માયા છે કે કોઈ માનવી છે? ત્યારે બલિરાજાએ ઉત્તર આપ્યો, હે રાજન, આ ના તો કોઈ દેવી છે કે ના તો કોઈ આસુરી માયા છે કે ના તો કોઈ માનવી છે। જો તમને તેના વિશે જણાવવાની ઉત્સુકતા હોય તો પછી તમે મને પૂછી દો। આ સાંભળીને ઇન્દ્ર રાજાએ બે હાથ જોડીને પૂછ્યું, હે દેવી, તમે કોણ છો અને દૈત્ય રાજનો પરિત્યાગ કરીને મારા તરફ શા માટે આગળ વધી રહ્યા છો?
ત્યારે હસીને શક્તિ સ્વરૂપા સ્ત્રી બોલી, હે દેવેન્દ્ર, મને ના તો દૈત્યરાજના પ્રહદનો પુત્ર વિરોચન જાણે છે અને ના તો તમને તેનો પુત્ર બલિ. શાસ્ત્રોમાં મને દુશાસન, ભૂતિ અને લક્ષ્મીના નામેથી બોલાવવામાં આવે છે, પરંતુ તમે તથા દેવગણો મને ઓળખતા નથી. ત્યારે ઇન્દ્ર વિચારીને ફરીથી પ્રશ્ન કર્યો, હે દેવી, જ્યારે આટલા દિવસ સુધી તમે દૈત્યરાજના શરીરમાં વાસ કર્યો છે, તો પછી હવે તેનો એવો કયો દોષ ઉત્પન્ન થઈ ગયો જેથી તમે તેનો પરિત્યાગ કરી રહ્યા છો? તે શા માટે તમે એક પણ જણાવવાની કૃપા કરો. તમે મારામાં એવો કયો ગુણ જોયો કે જેથી તમે મારા તરફ આગળ વધી રહ્યા છો? લક્ષ્મીજીએ ઉત્તર આપ્યો, હે રાજન, હું જે સ્થાનમાં નિવાસ કરું છું ત્યાંથી મને ખુદ વિધાતા પણ નથી હટાવી શકતા, કારણ કે હું હંમેશા સમયના પ્રભાવથી એકનો ત્યાગ કરીને બીજાના પાસે જાઉં છું. તે માટે તમે બલિનો અનાદર ન કરતા તેમનું માન સન્માન કરો. ઇન્દ્ર રાજાએ પૂછ્યું, હે દેવી, કૃપા કરીને એ જણાવો કે હવે તમે અસુરની પાસે કેમ રહેવા ઈચ્છતા નથી? શ્રી લક્ષ્મીજી બોલ્યા, હું હંમેશા એક સ્થાન ઉપર જ રહું છું જ્યાં સત્ય, દાન, વ્રત, તપ, દયા અને ધર્મ કરતા હોય. આ સમયે અસુરો તે બધાથી વિમુખ થઈ ગયા છે. પૂર્વ જન્મમાં આ અસુરો સત્યવાદી, જીતેન્દ્રિય તથા બ્રાહ્મણોના હિતેષી હતા, પરંતુ હવે તેઓ બ્રાહ્મણોનો દ્વેષ કરવા લાગ્યા છે, સાથે સાથે ધર્મની મર્યાદા તોડીને વિભિન્ન પ્રકારના શસ્ત્ર વિધિત કર્મોનું આચરણ કરવા લાગ્યા છે. પહેલા તેઓ ઉપવાસ તથા તપ કરતા હતા, નિત્ય સૂર્યોદય પહેલા જાગીને અને યથા સમયે સૂઈ જતા હતા, પરંતુ હવે તેઓ બહુ મોડા ઉઠે છે અને મધરાત બાદ સૂઈ જાય છે. પહેલા તેઓ દિવસમાં શયન કરતા ન હતા. દિન દુખી, અનાથો, વૃદ્ધ, રોગી તથા શક્તિહીનનો તેઓ સતાવન ન કરતા હતા અને તેમને અન્ન વગેરેની સહાયતા કરતા હતા. પહેલા તેઓ ગુરુજનના યાજ્ઞા કાર્ય હતા તથા બધા જ કર્મ સમયસર કરતા હતા. ઉત્તમ ભોજન બનાવીને કદી એકલા જ ન ખાતા હતા, પરંતુ પહેલાને બીજાને જમાડ્યા જ પછી તેઓ જમતા હતા. દરેક પ્રાણી માત્રને તેઓ એક સમાન ગણતા હતા અને તેમનામાં સૌહાર્દ, ઉત્સાહ, નિરહંકાર, સત્ય, ક્ષમા, દયા, દાન, તપ તેમજ વાણીમાં સરળતા વગેરે તમામ ગુણો મોજુદ હતા. તે મિત્રોની સાથે પ્રેમથી વ્યવહાર કરતા હતા, પરંતુ હવે તેમનામાં ક્રોધની માત્રા વધી ગઈ છે અને આળસ, નિંદ્રા, અપ્રસન્નતા, અસંતોષ, કામકતા તથા વિવેકહીનતા વગેરે દુર્ગુણો એકતા વધી ગઈ છે. હવે તેઓ બધા કર્મો નિયમની વિરુદ્ધ કરે છે, વૃદ્ધ વડીલોનું સન્માન તેમજ યાજ્ઞા પાલન નહીં કરતા, એમનો અનાદર કરે છે તથા ગુરુજીને આવા ઉભા થઈને તેમને માન નથી આપતા, સંતાનોને સારી રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાલન પોષણ નથી કરતા. આ બધા કારણોથી તેમના શરીર તથા ચહેરાની ક્રાંતિ ક્ષીણ થઈ ગઈ છે. પરસ્ત્રી ગ્રમણ, પરસ્ત્રી હરણ, જુગાર, દારૂ, ચોરી વગેરે દુર્ગુણો અધિક વધી જવાના કારણે તેમની ધર્મ પરની શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે. તેથી હે દેવરાજ ઇન્દ્ર, મેં નિશ્ચય કર્યો છે કે હવે હું તેમના ઘરમાં વાસ કરીશ નહીં. આ કારણથી હું દૈત્યોનો ત્યાગ કરી તમારા તરફ આગળ વધી રહ્યો છું. તમે પ્રસન્નતાપૂર્વક મારો સ્વીકાર કરો. જ્યાં મારો વાસ હશે ત્યાં આશા, શ્રદ્ધા, ધૃતિ, શાંતિ, જય, ક્ષમતા, વિજેતા અને સંગીત આઠ દેવી પણ નિવાસ કરશે. તમામ દેવોમાં ધાર્મિક ભાવના ઘણી જ છે, તેથી હું તમારે ત્યાં જ નિવાસ કરીશ. શરદ કુમારજી આગળ બોલ્યા, તેથી હે ઋષિગણ, જે કોઈ વ્યક્તિ લક્ષ્મીને પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તેણે આ પ્રમાણે આચરણ કરવું જોઈએ. મિત્રો, આ હતી દીપાવલીની માતા લક્ષ્મીની વ્રત કથા. આપણે વિડીયો સમાપ્ત કરીએ તે પહેલા અષ્ટલક્ષ્મી દેવીનો મંત્ર જાપ કરી લઈએ. ઓમ શ્રી ધનલક્ષ્મી નમઃ, ઓમ શ્રી ગજલક્ષ્મી નમઃ,
ओम श्री अधिलक्ष्मी नमः, ओम श्री विजयलक्ष्मी नमः, ओम श्री ऐश्वर्यलक्ष्मी नमः, ओम श्री वीरलक्ष्मी नमः, ओम श्री धान्यलक्ष्मी नमः, ओम श्री संतानलक्ष्मी नमः। મિત્રો, આ હતી દીપાવલીની વ્રત કથા તથા અષ્ટલક્ષ્મીનો મંત્ર। હું આશા રાખું છું કે આજના દિવસે વ્રત કથા અને મંત્ર સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે। આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડિયો સાથે। ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।